स्वर्णिम जयंती अवसर पर आप सब पधार्या, कार्यक्रम शोभा वधारी। आज मिलन में मैंने अलग थी तमने मळवानो मौको मळ्यो, ए बदल विशेष करीने सीबी पटेलनो अने सौ मित्रोनो आभार मानु छु। ગઈકાલે કદાચ તમને ઘણાને તકલીફ પણ પડી હશે પહોંચવામાં, કાર્યક્રમ આજે ફરી રાખ્યો છે અને મારે આજે પહેલા તો મેં આજે સાંજ અહીંના માટે જ ફાળવી હતી, પણ પછી ગઈકાલે મેં જાહેર કર્યું કે હું 7:30 ત્યાં હાજર થઈશ અને પરિણામે મારે વચ્ચેથી જવું પડશે। વિષ્ણુભાઈ કલમના દમથી તો આપણે બધા પરિચિત છીએ। વિષ્ણુભાઈની પાસે આજે મા સરસ્વતીના આશીર્વાદ છે। એમણે અત્યારે જે લખવા માટે શક્તિ સમય ખર્ચે છે, બીજું કંઈક લખ્યું હોત તો હું માનું છું કે આર્થિક રીતે ખૂબ સંપન્ન જિંદગી જીવવા માટેનું એ સાધન બન્યું હતું, પણ એમણે એ ન કર્યું। આ નાની વાત નથી, મારી પાસે બુદ્ધિ હોય, જ્ઞાન હોય, કલમ હોય, અવસર હોય, છાપનારા હોય, બધું હોય, છતાં રૂપિયા કમાવવા માટે ન લખવું, સમાજ ધર્મ માટે લખવું, દેશ ઇતિહાસ સંસ્કૃતિ માટે સમર્પણ માટે લખવું, આ ઘટના નાની નથી। આ દેશમાં જયારે કટોકટી આવી, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બંધારણના ચીરે ચીરા ઉડાવી દીધા, અખબારો પર સેન્સરશીપ મૂકી, અને જે ભલભલા અખબારો અત્યારે અમને વાળ તહેવારે ચૂંટલા ખડતા હોય છે ને, હારી જેવા બધા જ લોહી પી જાય, સીબી પટેલ પણ નહીં છોડતા હોય, ત્યારે બધા લોકો સાષ્ટાંગ દંડવત કર્યા હતા। આ બધી લોકશાહીની બંધારણની વાતો કરવા વાળા જેટલા આપણને ઉપદેશ આપે છે, આ બધાએ 75માં સાષ્ટાંગ દંડવત કર્યા હતા, કેમ તો જેલમાં ન જવાય, આ બધી કલમો સાહેબ સિવાય ગઈ હતી બધી નાણાવટી। એ વખતે સાહેબ અમદાવાદના એક નાનકડીયા ગલિયારામાં સાધના સાપ્તાહિક નામનું એક નાનું અખબાર, નાનું અખબાર સાહેબ, સાપ્તાહિક વિચારપત્ર, એણે જંગ માંડ્યો હતો અને દિલ્હીની સલ્તનતને સામે લલકાર કર્યો હતો, અને એમ એનું નેતૃત્વ વિષ્ણુ, એના એડિટર વિષ્ણુભાઈ હતા અને લડાઈ લડ્યા હતા। વિષ્ણુભાઈ તો જેલમાં ગયા, આખું ટ્રસ્ટી મંડળ જેલમાં ગયું, એટલું જ નહીં સાહેબ, એ વખતે પ્રિન્ટિંગના આવા મશીન નહોતા, ક્રેડલ મશીન હતા, ક્રેડલનું કમ્પોઝ કરવું પડે સાહેબ, એનો કમ્પોઝિટર જેલમાં, એનું ક્રેડલ મશીનનો ઓપરેટર જેલમાં, આપ કલ્પના કરી શકો છો સાહેબ કેટલો જુલ્મ થયો હશે, પણ એ જુલ્મને સામે વિષ્ણુભાઈ ન ઝૂકવાનો સંકલ્પ કર્યો હતો અને આ દેશમાંથી કટોકટીને જવું પડ્યું। આ કોઈ સંસ્કારને કારણે શક્ય બનતું હોય છે, સમાજ માટે કશું આપવાની એ તીવ્ર આકાંક્ષાનું પરિણામ હોય છે। એટલે મિત્રો, વીર રસની વાત કરવી, શહાદતની ચર્ચા કરવી, કલમના ઉપયોગ કરીને વીર શહાદતનો લોકોને સરસ મજાનું ભોજન પીરસવું એક વાત છે, પણ જેના વિશે કહેવાતું હોય એ બાબતોનો સમય આવે જીવી જાણવું, એ જરા ગુરુ કામ હોય છે। વિષ્ણુભાઈ ગુરુ કરવા ટેવાયેલા માણસ છે। બીજું એક મોટું કામ આ ક્રાંતિ કેસને કારણે, મિત્ર આપણને એમ લાગે છે કે જાણે આપણે કશું કર્યું જ નથી, બોલો એવું લાગે। અમારા કોંગ્રેસના મિત્રો મને પૂછે કે ભાઈ આઝાદી લડાઈમાં તમે ક્યાં હતા, એવું મને પૂછે, હું જન્મ્યો નહીં, મારો મનોજ ભાઈ મેં એમને પૂછ્યું એક વાર,
1857માં તમે ક્યાં હતા બેટા? ના ના, 1857માં તમે ક્યાં હતા? બોલો સાહેબ. આવું આ ભાઈ નાણા વટે અમે આવી ચર્ચાઓ તો. પણ મિત્રો, ગુજરાતને ગર્વ થાય કે આપણા પૂર્વજો ઇતિહાસને માટે, દેશને માટે ત્યાં તપસ્યા કરનારા લોકો હતા. ભગતસિંહની શાસનમાં કોણ લેતો હતો ભાઈ? આ ધરતી હતી. લાહોરની જેલમાંથી ભગતસિંહને છોડાવવા માટે કોઈ ગુજરાતનો દૂધમલ ભગવતીચરણ સાહેબ બોમ્બ લઈને નીકળે, લાહોરની જેલ તોડીશ પણ ભગતસિંહને લઈ આવીશ. મિત્રો, સપના સાકાર થાય ના થાય, પણ ભગતસિંહને હું લઈને આવીશ એનો વિચાર ગુજરાતની ધરતીમાં આવે. મિત્રો, આ કયું ખમીર ગુજરાતનું હશે? એટલે આપણે જે છૂછા પૈસા ચાર અને દાળ ભાત ખવાની વાત છે ને મિત્રો, એ નરાધમ આપણા ઉપર ઠોકી બેસાડેલી વાત છે. આપ વિચાર કરો સાહેબ, અંગ્રેજ સલ્તનત ગોરા એ તમારા મોહનચંદને રેલવેના ડબ્બામાં જોતાવી દીધા. આટલું ને રેલવે સાહેબ એને આખી સલ્તનત જોતાવી દીધી. નાની વાત નથી સાહેબ, નહીં તો રેલવે ડબ્બા વધારે બીજા રકમ છે. આ ગાડી લઈને બીજી દેશે એવું ના કરી સાહેબ. એણે નક્કી કર્યું, ભાઈ તું તો આજે મને ડબ્બા નથી ઉતારી દે, હું તને આખી સલ્તનત પાસે છોડા ઉતારી દીધી સાહેબ. હવે આની ગૌરવ ના કરીએ સાહેબ? આપ વિચાર કરો, અંગ્રેજો આટલા બધા ખેપાણ લોકો અને દેશી રાજા રજવાડાઓના માધ્યમથી હિન્દુસ્તાનને ખેતાન મેદાન કરવાનું પરફેક્ટ પ્લાનિંગ, ભારત પાક ટુકડા કરવામાં સફળ થયા કે નહીં? એમને તો 600 ટુકડા કરવા. સાહેબ, એક પટેલનો દીકરો ક્ષત્રિયોને સમજાવે કે દેશની એકતા માટે આવો અને આ દેશનો ક્ષત્રિય સમાજ જુઓ. સાહેબ, સદીઓ પુરાણી રાજસત્તા હતી, બધું છોડીને પટેલના ચરણોમાં આપી દીધું. જે લોકો ક્ષત્રિયવાદ અને પટેલવાદની વાતો કરે છે એને ઇતિહાસ જોવો જોઈએ કે